નમસ્કાર હું છું બિરેન અને આપ જોઈ રહ્યા છો છું સ્પાર્ટુડિયો ન્યૂઝ સમાચાર બોડેલીથી મળી રહ્યા છે બોડેલીના અલીખેરવા જૂથ ગ્રામ પંચાયત ખાતે જ ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીની મુલાકાત લઈ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગોપાલ ટોકીઝની રાજખેડવાના રોડનું નિરીક્ષણ કર્યું છે બોડેલી તાલુકાના ખેરવા જૂથ ગ્રામ પંચાયત ખાતે જે જ ગોપાલોકીસથી રાજખેરવા સુધીના અઢી કિલોમીટરનો રસ્તો છે જે છેલ્લા ઘણા સમયથી જ ખખડધજ હાલતમાં હોય ત્યારે ચોમાસા દરમિયાન જ પાણી ભરાઈ જતા રસ્તા પર આવેલી સોસાયટીઓના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે અલી ખેરવાના પૂર્વ સરપંચ કંચયભાઈ પટેલ ઉપસરપંચ અજીત સિંહ લાકોડ સદસ્ય જિગ્નેશભાઈ ચોકસી તેમજ અગ્રણીઓ કાર્તિકભાઈ શાહ રાજુભાઈ સાથે મનોજ અગ્રવાલ સંખેડાના ધારાસભ્ય અભસિંહભાઈ તળવીને રજૂઆત કરતાં જ સરકારમાં રજૂઆત કરી હતી તેના ફળસ્વ સરકાર શ્રી દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અઢી કિલોમીટરના રસ્તાને અંદાજીત એક પોઈન્ટ કરોડના ખર્ચથી જ બનાવવાની મંજૂરી મળી છે અને આજુબાજુની આ સોસાયટીઓ આ જે કામ આવવાથી એકદમ ખુશ છે અને અલીપુરાની જનતા આ કામ થવાથી ખરેખર આનાથી આજે ગોપાલ ચોકીસથી રાજખેરવાનો રસ્તો જોવા હું કાર્યકર્તાની સાથે આવ્યો છું અને અમારા બોડેલીના કાર્યકર્તા અલીપુરાના કાર્યકર્તા ભજાભાઈ અમારા સરપંચ મનોજભાઈ કાર્તિકભાઈ પુષ્કરભાઈ અને જિજ્ઞેશભાઈ આ બધા લોકોએ મારી સામે રજૂઆત કરી હતી કે આ રસ્તો થાય તો પચીસ સોસાયટીઓને ફાયદો થાય છે એટલે આ રસ્તાનું બંધ આજે કામકાજ ચાલુ છે આજે જોવા હું આવ્યો છું ખૂબ સારું કામ થાય છે અને કાર્યકર્તા મારી સાથે બધા ભજાભાઈ ભાઈને આ સરપંચને બધા લોકો જોડાયા છે ગોપાલ થી રાજખેરવા સુધીનો અઢી કિલોમીટરનો રસ્તો જેમાં આગળ ડામરનો ભાગ હતો એ કામ પૂરું થયું છે અને અત્યારે જે આરસીસી નો ભાગ છે છસો મીટર એ રોડનું કામ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે અને ટોટલ આ કામ પાછળ એક કરોડને સિત્તેર લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે આ ગ્રાન્ટ ફાળવવા માટે માન્ય ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તળવીએ ખૂબ મહેનત કરી છે અને એમનો ખૂબ સિંહ ફાળો છે અલીપુરાની મોટાભાગની વસ્તી આ રોડની બંને તરફની સોસાયટીઓમાં રહે છે અને એમને બધાને આનાથી ખૂબ મોટો લાભ થયો છે